રાજકોટમાં વધુ એક ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીએ ઉઠામણું કરતા રોકાણકારોને રડવાનો વારો આવ્યો છે. સમય ટ્રેડિંગ અને આશીષ કોઓપરેટિવ સોસાયટીના સંચાલકો કરોડો રૂપિયાનું ઉઠામણું કરીને ફરાર થઈ ગયા હોવાનો લોકોનો આક્ષેપ છે. છેતરપિંડીનો ભોગ બનનાર લોકોએ પોલીસ કમિશનરને મળીને મંડળીના ચેરમેન અને એજન્ટો સામે કાર્યવાહીની માંગ કરી છે. ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી દ્વારા 10% લાલચ અપાતા 1500 લોકોએ 2-50 લાખ સુધીનું રોકાણ કર્યું હતું, પરંતુ નાણાં કે વ્યાજ ન આપી છેતરપિંડી આચરાતા આજે રોકાણકારોએ રેલી યોજી પોલીસ કમિશનરને આવેદન આપ્યું છે. રાજકોટમાં એક પછી એક ક્રેડિટ સોસાયટી છે તેમના દ્વારા કૌભાંડ આચરવામાં આવે છે. રોકાણકારોના રૂપિયા લઈ અને રફુ ચક્કર થઈ જવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રાજકોટના જે સમય ટ્રેડિંગ કંપની છે અને આશીષ કોઓપરેટિવ જે સોસાયટી છે તેમના કેટલાક જે રોકાણકારો છે તેઓનું શું કહેવું છે તેની સાથે વાત કરીશું. શું કહેશો આપ, શું આપની રજૂઆત છે અને શું અત્યારે આપ પોલીસને માંગ કરી રહ્યા છો? મારું નામ અજયભાઈ વાઘેલા છે. અમારી રજૂઆત એ છે સીપી સાહેબને કે આની પહેલાં પ્રદીપ દવરાને એકવાર પકડી આવ્યા હતા અને એને નિવેદન લઈને છોડી મૂક્યો હતો. અત્યારે ખુલ્લેઆમ ફરે છે અને આ લોકોના બધાના લગભગ ઓછામાં ઓછા 30-35 કરોડ રૂપિયાનું કૌભાંડ એને કર્યું હોય અને અત્યારે એમ કે છે અમારી પાસે રૂપિયા છે ને હતા, એ હું જુગારમાં હારી ગયો છું. તમારે જે થાય કરી લ્યો, તમારે જ્યાં રજૂઆત કરી હોય એ રજૂઆત કરી લ્યો, અમે કોઈથી ડરતા નથી. એટલે સીપી સાહેબને મારું કહેવાનું એ છે કે આને 10 દિવસમાં પ્રદીપ ડવેરા અને એજન્ટોને પકડી ધરપકડ કરી એની પર કાયદેસરની કાર્યવાહી કરે. 10 દિવસ પછી દરેક જ અમારે દરેક જે રોકાણકારો છે જેની પર આ કૌભાંડ થયું છે છેતરપિંડી થઈ જાય એ બધા પ્રતિક ઉપવાસ પર અને ધરણા પર બેસી જાય. શું કહેશો આપ, કઈ રીતે તમે રોકાણ કર્યું હતું, રોકાણ કરવાની સ્કીમ કઈ રીતની હતી? એ લોકો એમ કીધું કે ભાઈ તમે 2 લાખ મૂકો એટલે તમને દર મહિને 20,000 રૂપિયા આપશો, બરાબર. હવે એમાં પ્રદીપ દવેરાને અમે ઓળખતા નથી. આ જે એજન્ટો છે જનકભાઈ ઝાલા અને એમનો છોકરો, એના આખો પરિવાર ઝાલા પરિવારનો બધા એજન્ટ છે, એટલે અમે એના ઘરે જઈએ છીએ, અમને કાંઈ જવાબ દેતા નથી. એટલા માટે આ બધા અમારે આ સમાજના ભેગા થયા. અમારું સમાજને 200 કરોડનું કરી નાખ્યું આ લોકોએ, વાલ્મીકી સમાજનું.